નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત એક વાર ઓનલાઈન લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણે આની પહેલાના લેક્ચરની અંદર ધોરણ 12માં BA વિષયની અંદર સંચાલન સ્વરૂપ અને મહત્વનો ચેપ્ટર જે છે એ આપણે શરૂ કર્યું હતું. એમાં આગળ જોઈએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે સંચાલનની થોડી ઘણી માહિતી મેળવી પ્રસ્તાવના આવી, એના પછી સંચાલનનો અર્થ. તો અલગ અલગ શું અલગ અલગ પ્રકારના સંચાલન શાસ્ત્રી હોય એના અર્થ આપેલા છે. એમાં સૌથી બે મહત્વના જે છે કે જે તમારે ઉપયોગી છે એમાં સૌથી મોસ્ટ આઈએમપી ડોક્ટર જ્યોર્જ આર ટેરી. શું એનું પૂરું નામ છે? જ્યોર્જ આર ટેરી. શું એનું નામ છે? ડોક્ટર જ્યોર્જ આર ટેરી ના બદલે, બરોબર છે. પછી બીજા સંસ્થાના શાસ્ત્રીઓ છે કુંતલ અને ઓલોનર, લિવિંગસ્ટોન, બરોબર છે. તો એ બધાએ અલગ અલગ સંચાલનની વ્યાખ્યા કરી. જો તમે સંચાલન જે રીતે જોઈ જાય એને બહુ સરળ રીતે સમજાવીને ચાર સૂત્રો એમને બનાવી દીધેલી છે, બરોબર છે. તો જોઈએ સૌથી પહેલા કુંતલ એન્ડ ઓલોનર, તેમાં શું સૌથી બહુ સરળ ભાગ છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની વાત. શું સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિ પાસે કામ લેવાની કળા. બહુ સરળ ભાષામાં, શું બહુ સરળ ભાષામાં, એકમાત્ર માર્ગ છે કેમાં એકમાત્ર ની અંદર અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો તમે જો કે આપણે લગ્ન પ્રસંગ હોય તેમાં બીજા બધા આપણે કામ લેવાની કળા કરીએ છીએ, થાય છે ને, થાય કે જે વ્યક્તિના ઘરે પ્રસંગ છે એ વ્યક્તિ બધાએ શું કામની સોંપણી કરીને બધા પછી કામ લે છે, એ સંચાલન જ કરે છે પ્રકારનું. એટલે બહુ સરળ બધું અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાય કરે. સંચાલન એટલે શું? કે એક કરતાં વધારે વ્યક્તિ પાસે તમે શું કામ લેવાનું છે, એમની પાસે કામ કરાવવાનું છે અને આપણે જે ધ્યેય રાખ્યો એ ધ્યેય પૂરો કરાવવાનો છે. થશે ને, દાખલા તરીકે હું એમ કહું કે તમારા બધા વિદ્યાર્થીઓ ભેગા હોય, 10 ચાર્ટ બનાવે છે, હું 5-5 ગ્રુપ બનાવી દઉં, બરાબર, અને બધાને એટલે તમે ચાર્ટ બનાવો ગ્રુપે, અને બધા પછી ચાર્ટ લીધું, બધા પાસે કામ લીધું, બધાએ મેં કામ કરી શું કરે, બધા ભાઈ કામ લીધું. બહુ સરળ ભાષામાં કહીએ સંચાલન એટલે કે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા રાખી સંચાલન. બીજું તમને કહો કે માનવીઓ એક સામાજિક પ્રાણી છે, સમાજ માટે સમાજમાં જન્મીએ, સમાજ માટે વિકાસ થાય અને સમાજ માટે કાર્ય કરે, સમાજમાં રહે અને સમાજમાં મૃત્યુ પામે. એટલે આપણે 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનની વાત ને, સમાજ આજુબાજુના આપણે લોકો, બરોબર છે. બીજું કે તેઓ સમૂહમાં જીવે છે. તમે જો આપણે કોઈ પણ વ્યક્તિ સમૂહમાં જીવે છે, માતા પિતા ભાઈ બહેન ભાઈ ભાભી હોય છે ને, બધા ભેગા જ રહેતા હોય, સમૂહમાં જીવે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે. કે તમે જો આપણે ઘર કુટુંબ ચલાવવું હોય તો શું બધા વ્યક્તિ ભેગા થઈ કામ કરતા હોય, થશે ને, બધા વ્યક્તિ ભેગા થઈ કામ કરે અને શું ઘર ચલાવે એવી રીતે ચલાવે, બરાબર છે. એટલે શું બધા એકબીજાના સહકારથી કામ કરે છે. બરાબર, બધા માટે સંચાલન જરૂરી છે. બરાબર, આપણે જે કોઈ પ્રસંગમાં સંચાલન કરીએ બહુ સરળ અર્થમાં કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કારણે સંચાલન. એટલે જે મહત્વનું છે જોયા ટેરી, તો એ જોયા ટેરી શું કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે. સંચાલન શું છે? પ્રવૃત્તિ છે. જો તમને જોયા ટેરીની વ્યાખ્યા જો પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દાથી મુદ્દા પ્રમાણે તમને શીખવાડી દઉં, બરોબર. શું એને કીધું? સંચાલનની જે વ્યાખ્યા આપેલી છે, બરોબર છે, એ તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાઈ દઉં, બરોબર. એટલે મેં જો વ્યાખ્યા જે ચોપડી પ્રમાણે મેં લખી છે, બરોબર છે, બરાબર. સરળ ભાષામાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમે પોઈન્ટ યાદ રાખશો તો બાકી વ્યાખ્યા યાદ રહી જાય, ચાર પોઈન્ટ બાકી વ્યાખ્યા એની આવી જાય. તો પહેલો પોઈન્ટ શું કહે કે સંચાલન એક શું છે? પ્રવૃત્તિ છે. પહેલો મુદ્દો થઈ ગયો સંચાલન શું એક પ્રવૃત્તિ છે. બહુ સરળ, જેમાં 6M ન્યાયો 6M. તો કયા કયા 6M? તો કે મેન તો માણસો, મશીન તો કે યંત્રો, મટીરિયલ એટલે સાધનો, મેથડ એટલે કે પદ્ધતિ, મની એટલે જ્ઞાન અને માર્કેટ એટલે બજાર. શું 6M? બરોબર, આ પ્રશ્ન જે 6M નો પ્રશ્ન છે તમને બરોબર એ 2 માર્કમાં આવે.
કે સંચાલનમાં કયા કયા 6m નો સમાવેશ થાય છે તો સંચાલનમાં કયા કયા 6m હોય છે બરાબર આ જો આપણે તમને નહી કીધું કે 6m શું છે બરાબર છે પણ મે તમને સમજાય એટલે 6m એટલે 6m એટલે ઇંગ્લિશમાં કહેલું કે કયા કયા પહેલો m એટલે મેન એટલે માણસો બીજો મશીન એટલે યંત્રો ત્રીજો મટીરીયલ એટલે સાધનો પદ્ધતિઓ મની એટલે દાણો અને પાક એટલે બધા તો આ 6m શું કરવાનું 6m તો બે શું કરવાનું શું 6m પ્રાઇમરી મિસ્ટો આયોજન કરવું અને અંકુશ રાખો 6m તમારે શું કરવાનું છે એક તો આયોજન કરવાનું છે બીજું એનું શું કરવાનું છે અંકુશ રાખવાનું છે એટલે તમે જો કે સંચાલન એક પ્રવૃત્તિ છે જેમાં 6m કે મેન માણસો મશીન યંત્રો મટીરીયલ કે સાધનો મેટર એટલે પદ્ધતિઓ મની એટલે નાણું માર્કેટ એટલે બજાર એ બતાવીને તમારે શું કરવાનું કે આયોજન કરવાનું છે અને અંકુશ રાખવાનું છે બીજું આગળ કે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન કે જેટલા પણ માણસો છે એ નેતાગીરી કરવાની બધાએ પાસે કામ લેવાનું છે તો એ જ ને આપણે નેતાગીરી કરી બધા પાસે કામ લેવાનું છે સંકલન કરવું બધાને ભેગા રાખી કામ લેવાનું છે શું બધાને ભેગા રાખી કામ લેવાનું છે અને બધાને પણ જરૂર પડે જ્યારે જરૂર પડે ત્યારે શું કરવાનું છે તમારે એને માર્ગદર્શન આપવાનું છે બરોબર છે માણસો મશીન યંત્રો મટીરીયલ સાધનો મેટર એટલે પદ્ધતિઓ મની એટલે નાણું માટે બજારનું આયોજન કરવું અને અંકુશ રાખવો તેમજ માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન માર્ગદર્શન આપવું અને તેના આધારે એકમના ધ્યેયને સિદ્ધ કરવા એટલે શું કહેવાય છે સંચાલન બરાબર જો કે કેટલી સરળ રીતે તમને કરી દીધી ભલે મોટી વેગે બધું પોઈન્ટ ટુ પોઈન્ટ આપો તો પહેલો મુદ્દો છે પછી આ બીજો મુદ્દો 6m નો છે ત્રીજો મુદ્દો આ થઈ ગયો બરાબર ચોથો મુદ્દો માનવ પ્રયત્નો આ તમારી વ્યાખ્યા આખી કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જશે જોઈએ એક વાત સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે પ્રવૃત્તિ છે એમાં એક કરતાં વધારે વ્યક્તિઓ હોય બરાબર જેમાં 6m મેન એટલે માણસો મશીન એટલે યંત્રો મટીરીયલ સાધનો મેટર એટલે પદ્ધતિઓ મની એટલે નાણું અને માર્ગ એટલે બજારનો સમાવેશ થાય છે જેનું તમારે આયોજન કરવાનું અંકુશ રાખવાનું અને માનવ પ્રયત્ન નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડવું જેના આધારે એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય બરોબર છે આ બે વ્યક્તિ થઈ ગઈ પછી બીજી આવી છે કે લિવિંગસ્ટન બરોબર છે તો કે એક માર્કમાં આવી શકે લિવિંગસ્ટન તો એને કીધું કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે શું લિવિંગસ્ટન કીધું કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવું એટલે સંચાલન એટલે તમારે જેટલો સમય છે અને જેટલા સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો અને એકમનો જે તમે ધ્યેય નક્કી કરેલો છે એને ધ્યેયને સિદ્ધ કરવો એટલે શું કહેવાય સંચાલન શું ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનો સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને આપણે શું કહીશું સંચાલન સંચાલનની ત્રણ વ્યાખ્યા લઈ ગઈ બરોબર તો તમારે ત્રણ વ્યાખ્યા તમારા પાકા ચોપડાની અંદર લખવાની છે ખાસ તો અમે આ બીજી વ્યાખ્યા જે જોજે એને જે પ્રમાણે લખી એ પ્રમાણે પાકા ચોપડામાં લખશો તો તમને યાદ કરવામાં સરળતા રહેશે બરોબર છે એના પછી આવ્યું છે કે સંચાલનનું સ્વરૂપ સંચાલન જે છે અલગ અલગ લાક્ષણિકતાનો અભ્યાસ કરવો જરૂરી છે બરોબર સ્વરૂપ એટલે શું મેં તમને કહી સાહેબ સ્વરૂપ તો કે બીજું લખી દઉં એની લાક્ષણ અથવા લાક્ષણિકતા
સ્વરૂપ્યો લક્ષણ કે લક્ષણ કરે જે કે બધું એક જ છે બરાબર તેમાં સૌથી પહેલું આપેલું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ સંચાલન શું સર્વવ્યાપી પ્રવૃત્તિ છે તમે જ્યાં જ્યાં સંચાલન થાય જ છે બરોબર આપણે સ્કૂલમાં જ સંચાલન થાય છે બરોબર છે તમે ક્યાંક બજારમાં જાઓ કોઈ મોટી દુકાન હોય ત્યાં સંચાલન થાય કોઈ શોરૂમમાં જાઓ ત્યાં સંચાલન થાય કંપનીમાં જાઓ સંચાલન થાય કારખાનામાં જાઓ સંચાલન થાય તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો સંચાલન થાય કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એવું નથી કે આ જગ્યાએ જ સંચાલન ના સંચાલન બધે શક્ય છે આપણે નીચે આપણે પહેલાં દર્શનિકાને કાર્યક્રમ કરતા સાંસ્કૃતિક હતા કે એમાં સંચાલન કરવું પડે એન્યુઅલ ફંક્શન કરે એમાં સંચાલન કરવું પડે કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે કોઈ એક જ જગ્યાએ સંચાલન કરવું એ જરૂરી નથી સંચાલન બધી જગ્યાએ થાય ઉદાહરણ ખેતરમાં પણ સંચાલન થાય ખેતરમાં કામ કરતા હોય જે વ્યક્તિ ખેડૂત છે જેનું પોતાનું ખેતર એ સંચાલન કરે જ છે આયોજન કરે કે આ તારીખે પાણી પીવડાવવા જવાનું આ તારીખે વાવેતર કરવાનું આ તારીખે આટલા મજૂરીને બોલાવવાના આ તારીખે ખડ કાઢવાનું આ તારીખે પછી જે આપણું પાક થઈ ગયું એ કાઢવાના આટલા વ્યક્તિને લાવવાના બરાબર એ વ્યક્તિને કેટલા પૈસા આપવાના મજૂરી કેટલી આપવાની બીજી કઈ કઈ સુવિધા આપવાની બરાબર એમને ક્યાંક માર્ગદર્શન જરૂર માર્ગદર્શન આપવું કરે છે ને બધે સંચાલન એટલે કે સંચાલન કેવી છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે બીજું કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુથી હેતુની સિદ્ધિ માટે કામ કરે ત્યાં સંચાલન જરૂર પડે કે જ્યાં વ્યક્તિ સમૂહમાં કામ કરે સમૂહમાં ધ્યેયને સિદ્ધ કરવા જ્યાં સમૂહમાં તેને સિદ્ધ કરવા માટે માનવી કામ કરે ત્યાં સંચાલનની જરૂર પડે એટલે કે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માનવીનો સમૂહ પ્રયત્ન કરતો માનવીનો સમૂહ કાર્ય કરતો ત્યાં સંચાલનની જરૂર પડશે જ લાગે રોડનું કામ ચાલતું હોય 20 લોકો રોડ બનાવે ત્યાં સંચાલન કરતો હોય છે ને કોન્ટ્રાક્ટર કે સંચાલન કરશે બરોબર કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કે ધ્યેયની સિદ્ધ કરવા માટે કામ કરતો હોય ત્યાં સંચાલનની જરૂર પડે બરાબર બીજું કે સંચાલન ખાલી ઔદ્યોગિક પ્રવૃત્તિ નથી અથવા ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવો ને તો કે સંચાલન કંપનીમાં જોવા મળે ભાગીદારી પેઢીમાં જોવા મળે બીજી કે સંચાલન જોવા મળતું એવું જરૂરી નથી અત્યારના આધુનિક સમયમાં સંચાલન બધી જગ્યાએ જોવા મળશે એવું જરૂરી કે કંપનીમાં કે ઔદ્યોગિક એકમમાં જોવા મળે એવું જરૂરી તો કે સંચાલન બીજા ઘણા ક્ષેત્રમાં જોવા મળે કેવા ક્ષેત્રમાં સંચાલન જોવા મળે છે એ ઔદ્યોગિક ક્ષેત્ર તો જોવા મળે જ છે સંચાલન બીજી કઈ કઈ જગ્યામાં જોવા મળે એટલે સામાજિક ધાર્મિક કૃષિ લશ્કરી બરોબર છે પછી શૈક્ષણિક આ બધાય ક્ષેત્રની અંદર સંચાલન અને આધુનિક સમયમાં જોવા મળે છે ઔદ્યોગિક સામાજિક કારણ કે લગ્ન પ્રસંગ હોય તો કોઈ એક વ્યક્તિ સંચાલન કરશે ને અલગ અલગ કાર્યક્રમ ત્યાં શું છે સંચાલન કેવું સામાજિક પ્રવૃત્તિ કે ધાર્મિક અને કોઈ ઉત્સવ આવતો હોય બરાબર કોઈ દાખલા તરીકે જન્માષ્ટમી આવતી હોય હશે ને તમે જો અલગ અલગ જગ્યા મટકી ફૂડના કાર્યક્રમ કરે એને સંચાલન થાય છે ને બરાબર છે કે ધાર્મિક કૃષિને મેં તમને ઉદાહરણ આપ્યું છે પછી આ બધું લશ્કરી તે કોઈ આપણા જે ભારતના સૈનિકો છે કોઈ ઓપરેશન અથવા રેસ્ક્યુ ઓપરેશન કરતા હોય દાખલા તરીકે પૂર આવી હતી લોકોને બચાવવાની કામગીરી કરતા હોય પરંતુ દુશ્મને હમલો કર્યો તેની સામે લડત હતા તો એમાં પણ સંચાલન કરશે ને કે કઈ રીતે કઈ રીતે કઈ રીતે કામ કરવું કઈ જગ્યાએ કામ કરવું એ સંચાલન જ કરે છે બરાબર શિક્ષણ તમને ખબર જ છે કે સંચાલક નીચે આચાર્ય આચાર્ય છે શિક્ષકો શિક્ષકો નીચે પટાવાના ક્લાર્ક વિદ્યાર્થીઓ બરાબર થાય છે સંચાલન આજના આધુનિક સમયમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં ધાર્મિકમાં કૃષિમાં લશ્કરી શૈક્ષણિક ક્ષેત્રે જોવા મળે છે બીજું કે સંચાલન દરેક ક્ષેત્રમાં તમામ એકમો અને એકમના તમામ વિભાગમાં જોવા મળે એવું જરૂરી છે કે સંચાલન બધી જગ્યાએ જોવા મળે કોઈ ધંધાકીય એકમ હોય તો ખાલી ઉપરે સ
સપાટી ને પણ મધ્ય ને ત્રણ સપાટી ને જેટલા વિભાગો બધા વિભાગમાં સંચાલન ફરજિયાત જોવા મળે છે. તો આ પહેલું હતું કે શું હતું કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, બીજું હતું કે હેતુલક્ષી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ. કે સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. કે સંચાલન એક સાધન છે જેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી સાધ્ય, અમુક વ્યક્તિ ઉપયોગ કરી શકે જેની શોધ કરી એવું નથી. સંચાલન કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે. કે સંચાલન શું છે? એક સાધન છે, સાધ્ય. એટલે પહેલું નંબર કે સંચાલન સાધન છે, સાધ્ય નહીં. કે દરેક એકમની સ્થાપના હું ચોક્કસ હેતુની સિદ્ધિ કરવા માટે, કોઈ પણ ધંધાની એકમની સ્થાપના કરો, તમે કોઈ પણ કાર્ય કરો એનો ચોક્કસ હેતુ હશે. દાખલા કે આપણે લગ્ન પ્રસંગ હોય તેનો હેતુ શું હોય? કે લગ્ન પ્રસંગે શાંતિથી કોઈ પણ રક્ષણ વિના પૂરા થઈ જાય, શાંતિથી ધામધૂમથી ઉત્સાહથી ઉજવાઈ જાય, ઠીક છે. પછી કોઈ જન્માષ્ટમીનો કાર્યક્રમ હોય તો જ્યાં જ્યાં મટકી ફોડવાનો કાર્યક્રમ હોય તે શું યોગ્ય રીતે કોઈ પણ અકસ્માત વિશે કાર્યક્રમ ગુજવાઈ જાય, ઠીક છે. શિક્ષણમાં કે કોઈ પણ પ્રવૃત્તિ છે, કોઈ પણ લેજે શાંતિથી કોઈ પણ અડચણ પૂરા થાય, અભ્યાસક્રમ યોગ્ય રીતે પૂરો થાય. ટૂંકમાં કે એકદમ કોઈ પણ કામગીરીમાં સંચાલન તેનો હેતુ શું હોય? તે શું કે કાર્ય સરળતાથી યોગ્ય રીતે અડચણ વિના પૂરું કરી નાખવાનું, ઠીક છે. એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે, કે હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. શું? હેતુને પૂર્ણ કરવા, હેતુ કે ધ્યેયને પૂર્ણ કરવા સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે, બરોબર છે. એટલે કે દરેક એકમની સ્થાપના કોઈ ચોક્કસ હેતુ માટે જ કરવામાં આવે. તમે દુકાન પર તમારો ચોક્કસ હેતુ હશે ને કે આપણે આવક થાય, નફો થાય, બરોબર છે. એ સિદ્ધ કરવા માટે જ કાર્ય કરો છો. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અસરકારક સિદ્ધ કરવા માટે સંચાલન, એટલે જે હેતુ સિદ્ધ નક્કી કર્યો એ પૂર્ણ કરવા માટે શું તમારે જરૂર પડશે? સંચાલનની જરૂર પડશે, ફરજિયાત પડશે. એટલે મેં કીધું કે હેતુને કે ધ્યેયને પૂર્ણ કરવા માટે સંચાલન જરૂરી છે. તમે જે હેતુ નક્કી કર્યો છે બરોબર, એ સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. દાખલા તરીકે તમારે 12મા ધોરણમાં 90% લાવવા હોય અને તમે આયોજન કરશો કે રોજ આ વિષયમાં આટલા કલાક આ વિષયમાં આટલી, તો તમે રોજનું તમે આયોજન કે રોજ એ પ્રમાણે વાંચો તો તમારું ધ્યેય સિદ્ધ થશે ને, બરોબર. એ પ્રમાણે ખાલી બનાવી મૂકી દે એ પ્રમાણે કામગીરી ન કરો, તમારા ધ્યેય સિદ્ધ થવાનો નથી. એટલે કે હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન કેવું છે? જરૂરી છે. એના પછી બીજું વાત કે જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન શું છે? જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન છે જો તમને ખબર કે સંચાલનમાં આપણે સમજીએ કે બે કે તેથી વધુ વ્યક્તિ ભેગાથી કામ કરતા હોય એને આપણે અહીંયા સંચાલન જરૂર પડશે ને. જો આવી દીધું અન્ય વ્યક્તિઓ પાસેથી અન્ય વ્યક્તિ એક કરતાં વધારે જશે, થશે ને, બરોબર છે. એટલે કે સંચાલન બે કે તેથી વધારે વ્યક્તિની જૂથની પ્રવૃત્તિ છે. પર દાખલા તરીકે માણસો કે યંત્ર હશે એ પ્રમાણે માણસો લાવવા પડશે, પછી સાધન હોય કે વાહન કહેવાય તે પ્રમાણે માણસો લાવવા પડશે, પદ્ધતિઓ જેમાં હોય તે પ્રમાણે માણસો લાવવા પડશે, બજારમાં વેચાણ માટે માણસો પડશે, જો કેટલા વ્યક્તિઓ જોઈએ, બરાબર. આખું જૂથ બનશે ને કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ. એટલે કે જ્યાં બે કે તેથી વધારે વ્યક્તિ કામ કરતા હોય
શું કે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરતા હોય કાર્ય કરે ત્યાં સંચાલન જરૂરી છે. એટલે કીધું છે કે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરતા ત્યાં સંચાલનની શું પડશે, જરૂર પડશે. એનાથી ચોખ્ખું છે કે સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન કેવી સતત ચાલતી પ્રવૃત્તિ. આના ઉદાહરણ તમને મેં પહેલા લેક્ચરમાં ઉદાહરણ આપ્યું કે આદિ માનવ જ્યારે એ કોઈ શિકાર કરવા જાય તો એ વ્યક્તિ બધા વ્યક્તિ વિશે સંકલન હોય, શિકાર કરવા જાય પાંચ છ વ્યક્તિ વિશે સંકલન હોય, પાંચ બધા વ્યક્તિ બીજાને એકબીજાને માર્ગદર્શન આપતા હોય, ફરે એકબીજાને શું આયોજન કરશે, હવે શિકાર કરે તો પાંચ વ્યક્તિ જાય શિકાર કરે તો પહેલાં આયોજન કરશે કઈ વ્યક્તિ કઈ જગ્યાએ રહેશે, કઈ રીતે શિકારને ઘેર છે, બરાબર, પછી બીજા વ્યક્તિ જે મુખ્ય વ્યક્તિ બધાને માર્ગદર્શન આપશે, સંકલન કરશે, થશે ને. કે આદિમાનો પાર્થ સંચાલન અહીં આવે છે અને એનો ક્યાંય અંત નથી ને. આપણે ત્યારે તમને ખબર કે ત્યારે સંચાલન બધે ઉપયોગ કરે એટલે કેવું કે સતત ચાલતી હોય કે સંચાલન ક્યારે અંત આવતો જ નથી, સંચાલન ક્યારે પૂરું થતું જ નથી, બરોબર છે. એટલે સંચાલન કેવું કે સતત ચાલતી પ્રવૃત્તિ કે એકવાર શરૂ થયા પછી તેને અટકાવી શકાય. તમે એકવાર સંચાલન કરવાનું શરૂ કરો તો કોઈ પણ કાર્ય છે કોઈ પણ ધ્યેય માટે તમે કાર્ય શરૂ કરો ત્યાં તે સંચાલન શરૂ થશે. જ્યાં સુધી ધ્યેય પૂરો થશે ને, ધ્યેય પૂરો થઈ ગયો તો તમે નવો ધ્યેય શરૂ કરશો ને તો નવા ધ્યેય ઉપર સંચાલન શું શરૂ થશે ને. કાંઈ ગમતી છે એને ધ્યેય નક્કી કર્યો કે આપણે 5000 એકમનું ઉત્પાદન કરીને વેચવા, 6 મહિના 5000 એકમનું ઉત્પાદન વેચ્યા પછી કહ્યું ને હા વેચે ગયો ખૂબ ના, પછી શું કરશે નવો ધ્યેય નક્કી કે 5000 એકમનું ઉત્પાદન કરીને વેચવા છે તો પાછું સંચાલન શરૂ થાય 5000 પૂરું થઈ અને 8000 પાછું શરૂ થાય. સંચાલન કેવું છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, બરોબર છે. એટલે એકવાર શરૂ કરીએ બધાને અટકાવી શકાતું નથી, પણ ધ્યેય સિદ્ધ થઈને પ્રક્રિયા બંધ થઈ તમે તમારા ધ્યેય સિદ્ધ થઈ જાય, બરોબર છે, તો તમે સંચાલન કરવા માંગો છો ના, પાછો બીજો નવો ધ્યેય નક્કી કરશો તો પાછું સંચાલન તો શરૂ થવાનું. કારણ કે ઉદાહરણ તમે 12મા ધોરણમાં 90% ધ્યેય રહી કરો, 12મા ધોરણમાં તમે 90 જગ્યાએ 92% લઈ આવ્યા પછી તમે હવે આપણે કાંઈ કરવા જો નહીં ના, આપણે તમારો નવો ધ્યેય કે આપણે કોલેજની અંદર ફર્સ્ટ ક્લાસ અથવા તો 70 અપમાં લાવવા હોય અથવા ગ્રેડ હોય તો આપણે બી એ અથવા બી એ પ્લસ ગ્રેડ લાવવો છે, બરાબર. કોઈ વ્યક્તિ 12મા પછી મારે કોલેજ કરીને નોકરી લીધી છે, બરાબર, નોકરી લઈએ પછી આ નોકરી મળી કે આપણો ધ્યેય પૂરો ના, પછી એનો નવો ધ્યેય શું થાય કે આપણે પોતાની પ્રોપર્ટી બનાવી, ઘર બનાવવું છે, મકાન બનાવવા છે, ગાડી લેવી છે, ફરવા જવું છે, બરાબર છે. ટૂંકમાં માનવી જરૂરિયાતનો જ્યાં સુધી અંત ન આવે, માનવીની જરૂરિયાતનો અંત હોય ત્યાં સુધી ત્યાં ધ્યેય પૂર્ણ થતા જ નથી. એ માનવી કે આપણી જરૂરિયાત પૂરી થાય ત્યારે પછી એના ધ્યેય ક્યાંય રહેશે નહીં. પછી તમે જો જાતિની જીને કોઈ નવો હોય કે આપણે સેવાનું કામ કરવું છે, બરાબર, તો કોઈ પણ માનવી જરૂરિયાત પૂરી થતી નથી. ધ્યેય પૂરો થતો હોય જ્યાં સુધી ધ્યેય પૂરો ન થાય ત્યાં સુધી સંચાલનમાં પૂરું થશે નહીં, બરાબર. કે નવા ધ્યેયને નવા લક્ષ્ય સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે, બરાબર. એટલે એક ધ્યેય સિદ્ધ થઈ ગયો તમે શું નવો ધ્યેય શરૂ કરશો, એટલે કે આપણે નવું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું છે, બરાબર. દાખલા તમે સરકારી નોકરી લીધી તો ક્લાસ 3 લઈને તમારે નવો ધ્યેય, આપણે ક્લાસ 2 વ્યક્તિ ક્લાસ 2 અધિકારી બનવું છે, નવો ધ્યેય કરશો. ક્લાસ 2 અધિકારી બની ગયા તમે આપણે ક્લાસ 1 અધિકારી બનવું છે, બરાબર. કે જ્યારે આપણે આપણી આવડત છે, બરાબર, ત્યાં સુધી આપણા લક્ષ્યાંકો છે એ પૂરા થતા જ એ પ્રમાણે આપણે શું કરશું નવા ધ્યેય બનાવતા જ જઈશું. એટલે જ્યાં સુધી નવા ધ્યેયને નવા લક્ષ્યાંકોનો અંત નથી આવતો ત્યાં સુધી સંચાલનનો પણ અંત આવતો નથી. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ શું, સંચાલનમાં ધ્યેય નિર્ધારણ,
તમે કોઈ પણ કાર્ય માટે તમે શું કરશો? ધ્યેય નિર્ધારણ કરશો. તમારું ધ્યેય સિદ્ધ થાય તમે શું કરશો? પૂર્ણ ધ્યેય નિર્ધારણ કરશો. ત્યારે શું એક સાયકલ થઈ ગઈ, ત્યાંથી તમે આવી ગયા બરોબર. આ એક નંબર થી બે આવી ગયા, બે થી તમે ગોળ પાસે જતી આવ્યા, પાસે શરૂ કરો સૌ જ રહેશે બરાબર. એટલે આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પૂર્ણ ધ્યેય નિર્ધારણનું ચક્ર શરૂ જ રહે, સતત ચાલતું જ રહે છે. એનો ક્યારે અંત આપણે તમારે એક ધ્યેય સિદ્ધ થાય તમે બીજો ધ્યેય નક્કી કરશો, એ બીજા ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરશો, એ બીજો ધ્યેય સિદ્ધ થાય તમે ત્રીજો ધ્યેય નક્કી કરશો, ત્રીજા ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરશો, ચોથો ધ્યેય. આ કે ચક્ર પૂરું થતું જ નથી, એટલે એ સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન શું છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે બરોબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના જે લક્ષણો છે એવા સ્વરૂપ છે, આપણે કાલે બીજા લેક્ચરની અંદર અભ્યાસ કરશું બરોબર. તમને વિડીયો વાર ન સમજાય તો વિડીયો વારંવાર જુઓ, તો પણ ખબર તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો. વિડીયોને લાઇક કરો, શેર કરો બરાબર. આવજો. જય હિન્દ, જય ભારત.